કેમ છો બાળકો? આજે આપણે શ્રી રવિન્દ્રનાથ ટાગોર વિશે થોડું જાણીએ. ભારતનું રાષ્ટ્રગીત જનગણમન ના રચયિતા અને પ્રથમ ગાયક માત્ર ભારત જ નહીં, સમગ્ર એશિયા ખંડમાંથી સૌથી પહેલા નોબેલ પારિતોષિક વિજેતા વિશ્વકવિ શ્રી રવિન્દ્રનાથનો જન્મ 7 મે 1861 ના રોજ કોલકાતામાં થયો હતો. માતાનું નામ શારદા દેવી તથા પિતાનું નામ દેવેન્દ્રનાથ. તે બ્રહ્મ સમાજના વિચારોથી પ્રભાવિત હતા. તેમના ઉદાર વિચારોવાળા હતા. રવિન્દ્રનાથના દાદા દ્વારિકાનાથ ટાગોર ખૂબ ધનવાન હતા. સરકારે એમને રાજાનો ખિતાબ આપ્યો હતો. 7 ભાઈઓમાં રવિન્દ્રનાથ સૌથી નાના. બાળપણથી જ કુદરત પ્રત્યેની અપૂર્વ પ્રીતિ કવિતાના રૂપમાં વહેવા લાગી. માત્ર 8 વર્ષની ઉંમરે એમણે પહેલી કવિતા લખી. એ આખો દિવસ પુસ્તકો વાંચતા ને ચિંતન મનનમાં ડૂબેલા રહેતા. 16 વર્ષના થયા ત્યારે એમના એક મોટા ભાઈએ ભારતી નામે છાપું શરૂ કર્યું. તેમના કાવ્યો, લેખ, નિબંધ વગેરે આ છાપામાં પ્રગટ થવા લાગ્યા. 16 વર્ષની ઉંમરે એમને લખેલા કાવ્યો તો આજે જગતના સર્વોત્તમ કાવ્યોમાં ગણતરી પામ્યા છે. કવિતા સાથે એમને સંગીતનું શિક્ષણ પણ મેળવ્યું. એમના મોટા ભાઈ પિયાનો પર નવા નવા સૂર કાઢતા અને રવિન્દ્રનાથ એ સૂરો પર કવિતાની રચના કરવા લાગ્યા. પિતાની ઈચ્છા બેરિસ્ટર બનાવવાની હોવાથી ઈસવીસન 1878માં ઇંગ્લેન્ડની બ્રિગટન પબ્લિક સ્કૂલમાં પ્રવેશ લીધો. તેમણે યુનિવર્સિટી કોલેજ લંડનમાં કાયદાનો અભ્યાસ કર્યો. ત્યાં પણ વકીલાત કરતા સાહિત્ય અને સંગીતનો વધુ અભ્યાસ કર્યો. ડિગ્રી લીધા વિના ઈસવીસન 1880માં બંગાળ પરત ફર્યા. ત્યારે રસ્તામાં જ ભગ્ન હૃદય નામનું લાંબુ કાવ્ય લખતા રહ્યા. તેઓ સાંસ્કૃતિક સુધારાવાદી અને મહાન વિદ્યાપ્રવીણ હતા. ઈસવીસન 1901માં પશ્ચિમ બંગાળમાં શાંતિનિકેતન આવી પહોંચ્યા, જ્યાં એમણે આશ્રમની સ્થાપના કરી. શિક્ષણ વિશે તેમના વિચારો ખૂબ જ ક્રાંતિકારી હતા. કુદરતના સાનિધ્યમાં બાળકોને હસતા ગાતા રમતા રમતા ભણાવવા જોઈએ. કલા, સંગીત અને રમતોને અભ્યાસ સાથે આવા વિષયોને પણ સ્થાન અપાવવું જોઈએ તેવું તેઓ દ્રઢપણે માનતા હતા. રવિન્દ્રનાથે પોતાની પસંદગીની કવિતાઓનો સંગ્રહ ગીતાંજલિ નામથી પ્રકાશિત કર્યો. તેને અંગ્રેજીમાં અનુવાદ પ્રસિદ્ધ કવિ યીટ્સે કર્યો. તેણે પ્રસ્તાવના પણ લખી અને 14 નવેમ્બર 1913ના રોજ રવિન્દ્રનાથને ઈસવીસન 1913નું સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું. સ્વીડિશ એકેડેમી મુજબ તેમને આ પારિતોષિક ગીતાંજલિ માટે આપવામાં આવ્યું હતું. વિશ્વના મહાન કવિઓમાં તેમનું નામ સન્માનપૂર્વક લેવામાં આવ્યું. ત્યાર પછી તો તેમની કવિતાના અનેક પુસ્તકો છપાયા. ભારતમાં લોકો એમને નવજાગૃતિના દૂત તરીકે જોતા એમના કાવ્યો વાંચીને લાખો લોકોમાં દેશપ્રેમ જાગી ઉઠ્યો. તેમની કવિતાઓ એટલી ભાવપૂર્વક વાંચીને આપોઆપ દેશ અને સમાજ માટે, નિર્ધન તથા વંચિત લોકો માટે કંઈ કરવાનો ભાવ પેદા થતો. ઈસવીસન 1915માં રવિન્દ્રનાથને બ્રિટન સરકાર દ્વારા નાઇટહુડનો ખિતાબ આપવામાં આવ્યો. પરંતુ ઈસવીસન 1919માં જલિયાવાલા બાગ હત્યાકાંડ મામલે તેમણે આ ખિતાબ પરત કર્યો. તેમના આશ્રમ
શાંતિ નિકેતનને વિશ્વ સાથે જોડતી વિશ્વ ભારતી નામની શિક્ષણ સંસ્થા 22 ડિસેમ્બર 1921માં શરૂ કરી, તેથી તેઓ ગુરુદેવ કહેવાયા. મહાત્મા ગાંધી પણ તેમને ગુરુદેવ કહીને સંબોધતા. નિબંધ, કવિતા, ટૂંકી વાર્તા, નવલકથા, નાટક વગેરે ક્ષેત્રે સાહિત્યનું ખેડાણ કરનાર રવિન્દ્રનાથે 60 વર્ષની વયે ચિત્રો દોર્યા. એમના ચિત્રોને વિશ્વકલા ઇતિહાસનો અમૂલ્ય વારસો ગણવામાં આવે છે. તેમને ફ્રાન્સ, ડેનમાર્ક, જર્મની, ચીન અને ઇંગ્લેન્ડ જેવા દેશોમાંથી નિમંત્રણ મળ્યા હતા. વિદેશના લોકોએ તેમનું બહુમાન કર્યું. 80 વર્ષની ઉંમરે ઓક્સફર્ડ યુનિવર્સિટીએ તેમને ડૉક્ટરની માનદ ઉપાધિ આપીને તેમની કદર કરી. ભારત તથા બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત આમાર સોનાર બાંગ્લા લખવાની સિદ્ધિ મેળવનાર કવિ શ્રી રવિન્દ્રનાથ ટાગોર 7 ઓગસ્ટ 1941ના રોજ અવસાન પામ્યા. બંગાળી જગતમાં તેમની મૃત્યુતિથિના દિવસે લાખો લોકો મૌન પાળે છે. આમ મહાન સાહિત્યકાર, વિશ્વકવિ, ક્રાંતિકારી વિચારક, મહાન દેશભક્ત એવા રવિન્દ્રનાથ ટાગોર પ્રત્યે ભારતવાસીઓના હૈયામાં સદૈવ યાદ રહેશે. આભાર.